અંકલેશ્વર પારેખ ફળિયામાં પરિવાર ઘર બંધ કરી રાજસ્થાન દર્શનાર્થે નીકળ્યા અને ઘરે તસ્કરો ચાંદી અને દસ હજાર રોકડ મળી આઠ લાખ ઇઠોતેર હજારની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા ગત રોજ બનેલા ચોરીની ઘટના અંગે પરિવારને જાણ થતા રાજસ્થાનથી પરત આવી શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર શહેર ચૌટા બજાર વિસ્તારમાં આવેલ પારે ફળિયા ખાતે રહેતા રોહિત કુમાર શાંતિલાલ ચોકસી પરિવાર સાથે ગત એકવીસમી જૂન ના રોજ રાત્રે અગિયાર કલાકે ઘર બંધ કરી રાજસ્થાન ખાતે દર્શનાર્થે નીકળ્યા હતા દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા કબાટ તેમજ તિજોરીમાં સામાન વેર વિખેર કરી અંદર અંદર રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ગતરોજ પાડોશી દ્વારા નકુચો તૂટેલો જોતા આ અંગે તેમને જાણ કરતા તેઓ ત્વરિત અસરથી અંકલેશ્વર પરત આવવા નીકળ્યા હતા અને આજ રોજ ઘર આવી તપાસ કરતા ઘરમાંથી સોનાના વિવિધ દાગીના જેનું વજન એકાણું ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ સિત્યોતેર હજાર આઠસો પચાસ રૂપિયા તેમજ એક હજાર ત્રણસો સાડત્રીસ પોઈન્ટ પાંચ ગ્રામ ચાંદી કિંમત રૂપિયા નેવું હજાર નવસો પચાસ તેમજ રોકડા રૂપિયા બે લાખ દસ હજારની ચોરી કરી લઈ ગયા હતા જે અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આઠ લાખ ઓગણસી હજાર આઠસો રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી પોલીસે ડોગ સ્કોડ એફએસએલ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ મેળવી હતી તો ટેકનિકલ સર્વેલન્સ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરી હતી